હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાતી મગસ બનાવીશું. દિવાળીના તહેવાર માટે એને ખાસ રેડી કરવામાં આવે છે. એને બેસનની બરફી તેમજ દર પણ કહી શકાય અને એ ખાવામાં ખૂબ જ ડિલિશિયસ લાગે છે. તો રેસીપી શરૂ કરતાં પહેલાં, ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને આવી દરેક નવી રેસીપીનું નોટિફિકેશન મળતું રહે એના માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. મગસ બનાવવા માટે મેં અહીં 3 કપ જેટલું કરકરું બેસન લીધું છે. વજન પ્રમાણે એ લગભગ 500 ગ્રામ જેટલું છે. અને એની સાથે મેં અહીં 1.5 કપ સુગર પાવડર લીધો છે, એટલે કે ડરેલી ખાંડ, અને વજન પ્રમાણે એ લગભગ 250 ગ્રામ જેટલો છે. મગસ બનાવવા માટે હોમમેડ દેશી ઘી યુઝ કરીશું. દેશી ઘી આશરે 500 ગ્રામ જેટલું છે. એમાંથી બેસન શેકવા માટે જોઈતા પ્રમાણમાં યુઝ કરીશું. 2 ટેબલસ્પૂન જેટલી બદામ પિસ્તાની કતરણ લીધી છે, 1 ટેબલસ્પૂન ચારોલી અને 1 ટીસ્પૂન અટકચરા ક્રશ કરેલા ઇલાયચીના દાણા, અને સાથે મેં અહીં 1/4 કપ જેટલું મિલ્ક લીધું છે. મગસ બનાવવા માટે બેસન કરકરું લીધું છે, માટે એમાં ઢાબો દેવાની જરૂર નથી. હવે બેસન શેકવા માટે ગેસ ઓન કરીને એક કઢાઈ ગેસ ફ્લેમ પર મૂકી દીધી છે. ગેસની ફ્લેમ હમણાં મીડિયમ રાખી છે. હવે કઢાઈમાં 6 ટેબલસ્પૂન જેટલું દેશી ઘી નાખીશું. ઘી મેલ્ટ થાય એટલે એમાં બેસન એડ કરીને મિક્સ કરીશું. બેસન શેકવા માટે એમાં એક સાથે ઘી એડ નથી કરવાનું. બેસનને માપસરના ઘીમાં જ શેકવાનું હોવાથી જરૂરત પ્રમાણે એમાં ઘી એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. હવે એમાં 4 ટેબલસ્પૂન જેટલું દેશી ઘી એડ કરીને મિક્સ કરીશું. હજુ બેસન કોરું છે તો એમાં જરૂરત પ્રમાણે 4 ટેબલસ્પૂન જેટલું દેશી ઘી એડ કરીને મિક્સ કરી લીધું છે. બેસન શેકાય એ પ્રમાણેનું ઘી એમાં એડ કરી લીધું છે, તો હવે એમાં ઘી એડ કરવાની જરૂર નથી. મગસ બનાવવા માટે જે હોમમેડ ઘી લીધું હતું એ 1/2 કિલો જેટલું હતું. હવે એમાંથી લગભગ 200 ગ્રામ જેટલું જ ઘી બચ્યું છે. હવે ગેસની ફ્લેમ મીડિયમથી લોની વચ્ચે રાખીને બેસનમાં થોડી થોડી વારે સ્પૂનની મદદથી હલાવતા રહીશું. જ્યાં સુધી બેસન શેકાઈને એમાં હલકો ગોલ્ડન કલર ન આવે ત્યાં સુધી એને આ રીતે જ ગેસ ફ્લેમ પર રાખીને હલાવતા રહીશું. બેસન શેકાશે એટલે એ બિલકુલ હલકું થઈ જશે અને એમાંથી ઘી પણ છૂટું પડવા લાગશે. હવે આ બેસન શેકાઈને બિલકુલ હલકું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો હવે એમાં લગાતાર સ્પૂનની મદદથી હલાવતા રહીશું એટલે તળિયામાંથી એ લાગી ન જાય. હવે આ બેસન શેકાઈ ગયું છે અને એમાં હલકો ગોલ્ડન કલર પણ આવી ગયો છે, તો ગેસની ફ્લેમ હમણાં બિલકુલ લો કરી દઈશું. હવે 1/4 કપ મિલ્કમાંથી 1 ટેબલસ્પૂન જેટલું મિલ્ક બેસનમાં એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. એક 1 ટેબલસ્પૂન કરીને બેસનમાં બધું જ મિલ્ક એડ કરીને મિક્સ કરી લીધું છે. તો હવે બેસનને ફરી 10 મિનિટ માટે ગેસ ફ્લેમ પર રાખીને આ રીતે હલાવતા રહીશું, એટલે એમાં જે મિલ્ક એડ કર્યું છે એ બેસનની સાથે સારી રીતે મિક્સ થઈ જાય અને એનું પાણી હોય એ પણ બળી જાય. હવે આ બેસન શેકાઈ ગયું છે તો ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને એને એક મોટા બાઉલમાં કાઢી લઈશું. બેસનને એક મોટા બાઉલમાં કાઢી લીધું છે. હવે એમાં અટકચરા ક્રશ કરેલા ઇલાયચીના દાણા એડ કરીને મિક્સ કરીશું. બેસન હમણાં ગરમ છે, જ્યારે એ બિલકુલ ઠંડુ થાય ત્યારે એમાં સુગર પાવડર એડ કરીને મિક્સ કરીશું. મગસ બનાવવા માટે 1/2 કિલો ઘીમાંથી લગભગ 300 ગ્રામ જેટલું ઘી યુઝ થયું છે. અને આ હોમમેડ દેશી ઘી છે, એને કેવી રીતે રેડી કરવું એનો વિડીયો ચેનલ પર અપલોડ કરેલો જ છે. હવે લગભગ 1 કલાક થઈ ગયો છે અને આ બેસન પણ હવે બિલકુલ ઠંડુ થઈ ગયું છે. તો હવે એમાં થોડો થોડો કરીને સુગર પાવડર એડ કરતા જઈશું અને સાથે મિક્સ કરતા જઈશું. 1/2 કપ જે સુગર પાવડર લીધો હતો એ બધો જ એડ કરીને મિક્સ કરી લીધો છે.
હવે એમાં એક ટેબલસ્પૂન જેટલી બદામ પિસ્તાની કતરણ એડ કરીને મિક્સ કરીશું। હવે આ મગસ રેડી થઈ ગયો છે તો આ ટાઈમ પર એને એકવાર ટેસ્ટ કરી લઈશું। મગસમાં સુગરનું પ્રમાણ બિલકુલ બરાબર છે તો એમાં એક્સ્ટ્રા સુગર પાવડર એડ કરવાની જરૂર નથી। મગસને ઠારવા માટે મેં અહીં એક ઠારીમાં ઘી લગાવીને ગ્રીસ કરી લીધી છે। હવે એમાં મગસવાળું મિશ્રણ કાઢી લઈશું। મગસવાળા મિશ્રણને ઠારીમાં કાઢીને હાથની મદદથી આ રીતે બધી બાજુ એકસરખું ફેલાવી દઈશું। હવે આ મગસવાળું મિશ્રણ બધી બાજુ એકસરખું ફેલાવી દીધું છે તો એની ઉપર ચારોલી નાખીશું। સાથે ઉપરથી બદામ પિસ્તાની કતરણ બધી બાજુ એકસરખી ફેલાવીને નાખીશું। હવે મગસની ઉપર જે મેવો નાખ્યો છે એની ઉપર આ રીતે સ્પેચ્યુલા ફેરવીશું એટલે મેવો મગસની ઉપર સારી રીતે બેસી જાય અને જ્યારે એને કટ કરવામાં આવે ત્યારે એ નીકળી ન જાય। હવે આ મગસ જ્યારે સારી રીતે જામી જાય ત્યારે એને કટ કરીને એના પીસીસ કરીશું। મગસને જમાવવા માટે એને ફ્રીજ કે ફ્રીઝરમાં મૂકવાની જરૂર નથી, આ રીતે એને બહાર જ રાખીશું। હવે લગભગ એક કલાક થઈ ગયો છે અને મગસ પણ સારી રીતે જામી ગયો છે તો એને આ રીતે ધારવાળા ચાકુની મદદથી કાપી લઈશું। મગસને પેંડાની જેમ રાઉન્ડ શેપમાં પણ બનાવી શકાય, પણ આ રીતે જો મગસ બનાવવામાં આવે તો એની ઉપર જે મેવો નાખ્યો છે એને લીધે એનો લુક ઘણો સારો લાગે છે। મગસના જે એકસરખા પીસ છે એને એક ડીશમાં અલગ કરી લીધા છે અને હવે જે આ નાના નાના પીસ બચ્યા છે એમાંથી આ રીતના પેંડા બનાવી લઈશું। હવે આ મગસ રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો। બેસનમાંથી બનાવેલો મગસ જોવામાં પણ ઘણો સારો છે અને એ ટેસ્ટમાં પણ ઘણો સારો લાગે છે। આ રીતે મગસ બનાવીને એક એર ટાઇટ કન્ટેનરમાં અથવા તો સ્ટીલના ડબ્બામાં ભરીને મૂકી દેવો તો એને 15-20 દિવસ સુધી ખાવા માટે યુઝ કરી શકાય છે અને એને ફ્રીઝમાં મૂકવાની પણ કોઈ જરૂર નથી। દિવાળી કે હોળી જેવા તહેવાર હોય ત્યારે મહેમાનોને સર્વ કરવા માટે પણ આ રીતે મગસ રેડી કરીને રાખી શકાય। આ રીતે મગસ રેડી કરવું હોય તો એમાં ખૂબ જ ઓછી સામગ્રીની જરૂર પડે, એમાં માવો કે ચાસણી બનાવવાની પણ જરૂર નથી એટલે એને ઘણા ઓછા ટાઈમમાં અને સરળતાથી રેડી કરી શકાય છે। તો આ મગસની રેસીપીને તમે એકવાર જરૂરથી ટ્રાય કરો। રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઈક અને શેર કરો અને સાથે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો।